હવે રેખા પર ન હોય તેવું બિંદુ P એટલે કે આ રેખા ઉપર બિંદુ P હોવું જોઈએ નહીં તેની બહારના ભાગમાં તો અહીંયા આપણે બહારના ભાગમાં બિંદુ P લઈએ તો આપણે શું કર્યું તો કે રેખા આપણે સૌપ્રથમ અહીંયા જે કર્યું તે રચનાના મુદ્દામાં લખીએ તો સૌપ્રથમ શું કર્યું રેખા L રચો અને તેની બહારના ભાગમાં બિંદુ હવે આપણને એવું કીધું છે કે પીમાંથી એલ ની સમાંતર રેખા એમ દોરો હવે આપણે દાખલા નંબર માં પણ સમાંતર રેખા દોરવાની આવી હતી તો એવી જ રીતના અહીંયા આપણે બહારના ભાગમાં p બિંદુ લીધું છે હવે સમાંતર રેખા એમ દોરવા માટે આપણે આ જે રેખા l દોરી છે તેમાં આપણે શું લઈ શકશું બિંદુ q લઈ લઈએ બરાબર છે હવે બિંદુ q લીધું હવે આપણે આ બંનેને શું કરી દઈએ જોડીને એક રેખા ખંડ રચીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા રેખાખંડ રચવાનો છે રેખા નહીં બરાબર છે હવે આપણે શું કરશું તો કે પરિકર નો ઉપયોગ કરીએ અને પરિકરમાં કોઈ એક માપ પસંદ કરી લઈએ હવે એટલું માપ પસંદ કરીએ છીએ સરખું જ રહેવું જોઈએ તો એક માપ પસંદ કરી છો હવે આપણે લઈએ q બિંદુ પરથી એક ચાપની રચના કરીએ તો q બિંદુ પરથી અને એક ચાપની રચના આપણે p બિંદુ પર p બિંદુ પરથી કરીએ

હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું તો કે આપણે સૌપ્રથમ શું કર્યું q બિંદુ લીધું બનનીનો એક રેખાખંડ રચ્યો હવે આપણે કોઈ પણ એક પરિકરનું માપ લઈને q બિંદુ પરથી અને p બિંદુ પરથી ચાપની રચના કરી અને જે q બિંદુ પરથી ચાપની રચના કરી તો આ માપ લઈને આપણે અહીંયા એક ચાપની રચના કરી અને બીજી ચાપની રચના આપણે અહીંથી કરી અહીંયા તો આપણે સૌ હવે પછી શું કરીશું તો કે હવે આપણે રેખા ખંડ પી અને આ જે છેદે છે તો એ બંને બિંદુ આપણે શું દોરવાની છે એક રેખા દોરવાની છે તો સૌ પ્રથમ તો આપણે અહિયાં જે કર્યું તે લખીએ તો કે રેખા એલ પર આપણે રેખા એલ પર શું લીધું બિંદુ ક્યુ લીધું તો રેખા એલ પર બિંદુ ક્યુ લો તથા હવે આપણે શું કર્યું પી ક્યુ માંથી પસાર થતો રેખા ખંડ આ પી ક્યુ માંથી પસાર થતો રેખાખંડ એટલે પી ક્યુ રચો આપણે અહીંયા ક્યુ લીધું પછી આપણે શું રચ્યો રેખાખંડ રચ્યો અને રેખાખંડ કયો થયો પી ક્યુ તો લખીએ બિંદુ પી અને ક્યુ માંથી પસાર થતો રેખાખંડ પી ક્યુ રચો

તો q ને આધાર બિંદુ તરીકે પસંદ કરીને આપણે શું કરી એક ચાપની રચના કરી અને પછી આપણે શું કર્યું એ ચાપની રચના કરી એટલે એ ચાપ છેદે છે હવે આપણે પીને આધાર બિંદુ તરીકે પસંદ કરી ચાપની રચના કરો આપણે ને આધાર બિંદુ તરીકે પસંદ કરી અહીંયા ચાપની રચના કરી બરાબર છે હવે ત્યાર બાદ આપણે શું કર્યું આ બંને તો આપણે શું કરીશું એની સમાંતર રેખા બરાબર છે અને તો એ રેખા નું આપણને સમાંતર રેખા અહીંયા કીધું છે કે સમાંતર રેખા દોરો અને એ રેખા એમ રેખા દોરો તો એ રેખા નું નામ આપણે શું આપીશું એમ આપીશું તો આપણે શું કરી લખીશું હવે શું કર્યું આપણે આ બંને પછી રેખા ખંડમાં છે બિંદુ માંથી પસાર થતી સોરી એમ લખવાનું આ પી બિંદુ માંથી પસાર થઈ તમે આ રેખા દોરી તો પી બિંદુ માંથી પસાર થતી સમાંતર રેખા એમ દોરો અથવા તો રચો સમાંતર રેખા એમ રચો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ બંને ન લખો ડાયરેક્ટ આ લખો તો ભી ચાલે પરંતુ આપણે ચાપ ની રચના કરી ક્યુને આધાર બિંદુ લઈને આ ચાપની રચના કરી પી ને આધાર બિંદુ તરીકે લઈને ચાપ ની રચના કરી અને ત્યારબાદ આપણે જે ચાપ છેદે છે તો એ બંને નું માપ લઈને એક ચાપની રચના કરી અને આ પી બિંદુમાંથી પસાર થાય એવી આપણે રેખા એમ દોરી તો આપણે મેઈન પોઈન્ટ શું હતો કે ને પસાર થતી સમાંતર રેખા એમ રચો તો એ આપણે સમાંતર રેખા એમ દોરી હવે જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક કરી નાખી બરાબર છે પી ક્યુ ને એલ ની સમાંતર રેખા એમ દોરી અને હવે ને એલ પરના કોઈક બિંદુ ક્યુ સાથે જોડો એટલે આ પી છે એને એલ પરના બિંદુ ક્યુ સાથે એ તો આપણે પહેલા જ જોડી દીધા હવે તમને શું કીધું છે M પર કોઈ પણ બિંદુ આર માંથી પીક્યુ ને સમાંતર રેખા દોરો અહિયાં આપણે ક્યુ માંથી એલ ને સમાંતર રેખા એમ દોરી હતી પી માંથી એવી જ રીતના આર માંથી આપણે આ પીક્યુ ને સમાંતર રેખા દોરવાની છે

હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે આ બે માપ લીધું તું અને પછી અહીંયા છાપની રચના કરી હતી અને અહીંયા કરી હતી તો અહીંયા આપણે એ બે માપ આ જે માપ છે એ લઈ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો આ માપ લેશે તો જ તમારો સતુષ્કોણ બનશે નહીંતર નહીં બને એટલે તમારે જે અહીંયા માપ લીધું હોય એ માપ લઈ લેવાનું છે અને હવે આપણે શું કરીશું તો કે અહીંથી આપણે એક છાપની રચના કરીશું જે રેખા એમમાં માં છેદે છે તેમાંથી ચાપની રચના કરવાની છે તો આપણે આ ચાપ અહીંયા મળી સૌ પ્રથમ અહિયાં જેમ આપણે સંતુષ્કોણ બનાવ્યો છે એવી જ રીતના અહિયાં કરવાનું છે અહીંયા આપણે સોરી સતુષકોણ નહીં પણ અહીંયા આપણે જેમ આપની રચના કરીને સમાંતર રેખા એમ દોરી એવી જ રીતનું અહીંયા કરવાનું છે પણ અહીં આપણે આર બિંદુ લઈને આપની રચના કરી ત્યારબાદ આ બંને માપ લઈને અહીંથી જે આ રેખા m માં છેદતો તો ત્યાંથી આપણે એક છાપની રચના કરી હવે આપણે શું કરવાનું છે તો જુઓ ધારો કે આ રેખા l ને એજ માં મળે હવે આર માંથી પીક્યુ ને સમાંતર રેખા દોરવાની છે તો આર માંથી આપણે ને સમાંતર રેખા દોરવા માટે તો આ સાપ ની જે હોય તેવી આપણે એક રેખા દોરીએ તો તો એ બિંદુ આર માંથી પસાર થતી હોય તેવી આપણે રેખા દોરી દોરી હવે તમને શું કીધું છે કે આર માંથી પીક્યુ ને સમાંતર રેખા દોરો તો એ આર માંથી આપણે પીક્યુ ને સમાંતર રેખા દોરી અને ધારો કે આ રેખા L ને S માં મળે છે આ રેખા દોરી L ને ક્યાં મળે છે H માં તો આપણે અહિયાં શું નામ આપીશું S અને આ R છે તો એ સરખું વ્યવસ્થિત લખ તો જો વિદ્યાર્થી મિત્રો તો આ સમાંતર રેખાઓ ક્યો આકાર બનાવે છે હવે સૌ પ્રથમ આપણે જે અહીંયા કર્યું છે તે અહીંયા લખી નાખીએ તો શું કર્યું પેલા તો આપણે શું કર્યું રેખા M પર કયું બિંદુ લીધું એ R તો રેખા M પર

હવે આ આર બિંદુ છે એમાંથી આપણે કઈ રચના કરી PQ ને સમાંતર કઈ રેખા થઇ RS આ PQ ને સમાંતર કઈ રેખા થઇ RS તો આર બિંદુમાંથી માંથી PQ સમાંતર આ બે ઊભા લીટા એ સમાંતરની નિશાની કહેવાય તો PQ સમાંતર RH રચો આપણે લાસ્ટમાં તો એ જ કર્યું ને PQ ને સમાંતર R માંથી એક જ આપની રચના કરી અને અહીંયાથી આપણે જ આપની રચના કરીને બંને જ્યાં છેદે ત્યાં પછી R માંથી બિંદુ પસાર કરીને RH ની રચના કરી જેથી કરીને PQ સમાંતર શું થયું RH તો PQ સમાંતર આજ RH રચ હવે તમે જુઓ અહીંયા તમને આ L ને સમાંતર રેખા કઈ મળી M મળી L ને M ભી સમાંતર છે તો અહીંયા L સમાંતર M

PQ રચો તો અહીંયા આપણને L ને સમાંતર રેખા એમ મળી RH ને સમાંતર PQ મળ્યો RP ને સમાંતર SQ મળ્યું અથવા તો PR ને સમાંતર QS મળ્યું તો આ બધું સમાંતર છે તો એ આપણે અહીંયા લખ્યું હવે અહીંયા તમને લાસ્ટમાં એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે આ સમાંતર રેખાઓ ક્યો આકાર બનાવે છે તો આ સમાંતર રેખા છે ક્યો આકાર તમને દેખાય છે સતુષ્કણ દેખાય છે ને તો એ સબ આપણે અહીંયા લખીએ અહીં શતુષ્કોણ કયો નું નામ શું છે પી ક્યુ પી ક્યુ એસ અથવા તો પી આર એસ ક્યુ પી કોઈ પી નામ આપી શકો તો શતુષ્કોણ એટલે આપણે ચોરસ દોર્યું સતુષ્કોણની નિશાની પી ક્યુ એસ એ કેવો શતુષ્કોણ કહેવાય છે સમાંતર બાજુ કેમ કે બધી બાજુ એની કેવી છે સમાન છે તો સતુષ્કોણ પી ક્યુ એસ એ સમાંતર બાજુ શતુષ્કોણ બને છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી રચના કમ્પલીટ થાય છે હવે આપણે આમાં શું કર્યું તો કે દાખલા નંબર 1 માં કર્યું હતું એમ જ કર્યું હતું દાખલા નંબર 1 માં માત્ર એટલી જ રચના હતી L ને समांतर રેખા એમ જ હતી અહીંયા આપણે બીજી પણ એક સમાંતર રેખા દોરવાની હતી તો સૌપ્રથમ આપણે L ને समांतर રેખા P બિંદુ બહારના ભાગમાં લીધું અને Q સાથે જોડ્યું રેખાખંડ રચ્યો Q આધાર બિંદુ લઈને જ આપણી રચના કરી ત્યારબાદ P ને આધાર બિંદુ લઈને જ આપણી રચના કરી

રેખાખંડ દોર્યો જે રેખાખંડ નું નામ આપણે આપ્યું આર એચ તો આપણને અહિયાં પી ક્યુ આર સમાંતર બાજુ સતુષ્કોણ મળી ગયો